हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज आपणे इंटरनेशनल एकाउंटिंग में नवा चैप्टर की शुरुआत करवा जा रहे हैं, जेनु नाम है विदेशी शाखा और जत्थाबंद शाखा हिसाबों। तो आ चैप्टर में तमारे आ एग्जाम में 20 मार्क्स दाखिल पूछा है। साव सहेलो दाखिल है, फक्त तमारे चार खाता तैयार करवाना थाय छे। पहलू तो रूपांतरित खातु सरवायू, बीजु व्यापार खातु, तीजु नफा नुकसान खातु और चौथु है पाकू सरवायू। मात्र चार खाता तैयार करवाना थशे, अने अन्य कोईपण रीतनी वर्किंग नोट करवानी थशे नहीं। तो दाखलो 20 मार्क्स में तमारी पूछाय छे। तो दाखलानी शुरुआत करता पहला आपणे जे मोस्ट एमपी थियरी छे, दाखलानी जे गणतरी करती वक्ते तमारे ध्यानमां राखवानी छे, तो ते थियरी पहला आपणे सौ प्रथम जोई लईए। त्यारबाद आपणे जे 2022 दाखलो पूछायेलो छे तेनो आपणे सोल्यूशन कराईए। तो सौ प्रथम आ जे थियरी छे मोस्ट एमपी छे, आ थियरी ने आधारे तमारे दाखलानी गणतरी करवानी छे। तो सौ प्रथम आपणे जोई लईए। तो काचा सरवैयानी कई विगतों माटे तमे कयो विनिमय दर लेशो, तो ते सौ प्रथम आपणे जोई लईए। तो जो तमने शुरुआतनो स्टॉक आप्यो होय तो शुरुआतना स्टॉक माटे शुरुआतनो विनिमय दर ध्यानमां लेवाशे, आखरनो स्टॉक आप्यो होय तो आखरनो विनिमय दर ध्यानमां लेवाशे। त्यारबाद घसारो आप्यो होय तो कायमी मिलकतनी खरीदी जे तारीखे કરવામાં આવી હોય તે તારીખનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો। ત્યારબાદ અન્ય મહેસૂલી ખર્ચ આપ્યો હોય કે આવક આપી હોય તો તેના માટે સરેરાશ દર અથવા તો આખરનો દર, આ બંનેમાંથી કોઈ પણ દર ધ્યાનમાં લેવાય। મોસ્ટલી આપણે જોઈએ તો મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક માટે મોસ્ટલી સરેરાશ દર ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદ આપણે જોઈએ તો કે કાયમી મિલકતો માટે, તો કે કાયમી મિલકતની ખરીદી જે તારીખે કરવામાં આવી હોય તે તારીખનો દર ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદ ચાલુ દેવા, તો કે તેના માટે આખરનો દર ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદ લાંબા ગાળાના દેવા માટે આખરનો વિનિમય દર ધ્યાનમાં લેવામાં આવશે। ચાલુ મિલકતો આપી હોય તો તેના માટે આખરનો દર ધ્યાનમાં લેવામાં આવશે, એટલે કે ટૂંકમાં પાકા સરવૈયાની જે વિગતો હોય ચાલુ મિલકતો કે ચાલુ દેવા, તો તેને માટે હંમેશા આખરનો દર ધ્યાનમાં લેવામાં આવશે। તો કે લાસ્ટમાં આપણે જોઈએ તો કે મુખ્ય ઓફિસના ખાતાની બાકી, તો કે મુખ્ય ઓફિસના ખાતાની બાકી જે મોસ્ટલી તમને દાખલાની રકમ નીચે આપેલી દેશે, જે ખરેખર મુખ્ય ઓફિસની ખાતાની બાકી હશે તે, તો તેના માટે તમારે વિનિમય દર ધ્યાનમાં લેવાનો થશે નહીં। તો કાચા રૂપાંતરિત કાચું સરવૈયું તૈયાર કરતી વખતે તમારે આટલી બાબતો ધ્યાનમાં લેવાની થશે। ત્યારબાદ એક ખાસ બાબત નોંધવા જેવી છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલાં શાખાના કાચા સરવૈયાને રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે છે, જ્યારે વિદેશી ચલણમાંના કાચા સરવૈયાને ભારતીય ચલણ એટલે કે રૂપિયામાં રૂપાંતરિત કરીએ ત્યારે કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો ન પણ થાય તો તે વખતે ખૂટતી રકમને વિનિમય તફાવત એટલે કે ઊંડિયામણ તફાવત ખાતે લઈ જવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે વાર્ષિક હિસાબમાં આ વિનિમય તફાવત નફા નુકસાન ખાતે લઈ જઈ શકાય છે, અથવા તો વિનિમય તફાવતની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની બદલે પાકા સરવૈયામાં પણ દર્શાવી શકાય છે, એટલે કે આ જે વિનિમય તફાવત આપણે આવે તો તેને આપણે નફા નુકસાન ખાતે અથવા તો પાકા સરવૈયા ખાતે લઈ જવામાં આવશે। મોસ્ટલી આપણે જોઈએ તો બુકમાં જે ઉદાહરણ આપ્યા છે તેમાં તેવું છે કે જો વિનિમય તફાવતની ઉધાર બાકી આવે તો નફા નુકસાન ખાતેની ઉધાર બાજુ લઈ જવામાં આવશે, અને જો વિનિમય તફાવતની જમા બાકી આવશે તો પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ લઈ જવામાં આવશે। તો આ એક બાબત ખાસ નોંધવા જેવી છે। તો ચાલો હવે આપણે 2022 દાખલાનું સોલ્યુશન કરીએ। તો 2022 જે રૂપાંતરિત કાચા સરવાળો દાખલો જે પૂછાયેલો છે સૌ પ્રથમ આપણે તે જોઈ લઈએ। તો 2022 જે બીજો દાખલો છે સંયમ કંપનીવાળો, તે સંયમ કંપની આઉટસોર્સિંગ અને કુરિયર સર્વિસનો વ્યવસાય કરે છે, તેની મુખ્ય ઓફિસ મુંબઈ ખાતે અને શાખા શિકાગો ખાતે આવેલી છે। શિકાગો શાખાનું ચલણ US ડોલર છે,
તારીખ 31/3/2022 ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ આપણને આપેલું છે. તો આપણને અહીં કાચા સરવૈયાની વિગત આપવામાં આવેલી છે. વિગત ઉધાર બાકી ડોલરમાં, જમા બાકી ડોલરમાં, એટલે કે આપણને અહીં ડોલરમાં રકમ આપવામાં આવેલી છે. તો આને આપણે રૂપાંતરિત કાચું સરવૈયું તૈયાર કરી અને રૂપિયામાં રૂપાંતરિત કરવાનું છે. તો આપણે કાચા સરવૈયાની વિગતો જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણને મુખ્ય ઓફિસનું ખાતું આપવામાં આવેલું છે. તો તેની જમા બાકી $32,800 આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ખરીદી અને વેચાણ. તો ખરીદી ઉધાર બાકી હોય એટલે કે 9,000 ખરીદી થશે અને વેચાણ 22,000 થશે. ત્યારબાદ દેવાદારો અને લેણદારો. તો દેવાદારોની ઉધાર બાકી હોય એટલે કે 1,000 દેવાદારો આવશે અને લેણદારો 800 આવશે. ત્યારબાદ શરૂનો સ્ટોક 4,000 આવશે. ત્યારબાદ રોકડ બેંક 800 આપણને આપવામાં આવેલ છે. કોમ્પ્યુટર્સ 18,400, અન્ય કામી મિલકતો 18,400 અને શાખા સંચાલનના ખર્ચા 4,000 આપવામાં આવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ તો અન્ય કામી મિલકતો તથા કોમ્પ્યુટર્સ તારીખ 1/4/2021 રોજ ખરીદેલ છે, એટલે કે કોમ્પ્યુટર્સ અને કાયમી મિલકતોની ખરીદ તારીખ આપવામાં આવેલી છે 1/4/2021. ત્યારબાદ વર્ષની આખરે શાખાએ સ્ટોકનું મૂલ્યાંકન $3,200 કરેલ છે, એટલે કે આપણને આખો સ્ટોક આપવામાં આવેલો છે $3,200માં. ત્યારબાદ મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતાની ઉધાર બાકી ₹16,00,000 દર્શાવેલ છે. તો આપણને અહીં મુખ્ય ઓફિસનું ખાતું જે આપવામાં આવેલું છે, આપણને આપવામાં આવેલી છે $32,800. તો તેને માટેની બાકી આપણને ₹16,00,000 આપવામાં આવેલી છે. તો મુખ્ય ઓફિસ માટે આપણે કોઈ પણ જાતનો વિનિમય દર ધ્યાનમાં લઈશું નહીં. તો હંમેશા દાખલામાં તમને મુખ્ય ઓફિસની બાકી આપેલી દેશે, તો તેના માટે તમારે કોઈ પણ જાતનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો આવશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો કે વિનિમય દર આપણને આપવામાં આવેલો છે, તો કે $1 દર રૂપિયામાં આપણને આપવામાં આવેલો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે 31/3/2021 રોજ વિનિમય દર 47, એટલે કે આ ગયા વર્ષની આખરનો વિનિમય દર આપણને આપવામાં આવેલો છે. તો ગયા વર્ષનો વિનિમય દર એટલે કે આ વર્ષનો શરૂઆતનો વિનિમય દર થાય એટલે કે 1/4/2022 માટેનો વિનિમય દર આપણે 47 ગણીશું. ત્યારબાદ 31/3/2022 માટે 49, એટલે કે આખરનો વિનિમય દર 49 અને સરેરાશ 48 આપણને આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણને રૂપાંતરિત ખાતું સરવૈયું, શાખાનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તથા 31/3/2022 રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું તૈયાર કરવાનું કહેવામાં આવેલું છે. તો સૌપ્રથમ આપણે વન બાય વન બધી વિગતો જોતા જઈશું અને એન્ટ્રી કરતા જઈશું. તો તમારે આ રીતે સૌપ્રથમ રૂપાંતરિત ખાતું સરવૈયું તૈયાર કરવાનું થશે. મુખ્ય ઓફિસ મુંબઈના ચોપડે શિકાગો શાખાનું તારીખ 31/3/2022 રોજ પૂરા થતા વર્ષનું રૂપાંતરિત કાચું સરવૈયું. વિગત વિનિમય દર ઉધાર બાકી ડોલરમાં, જમા બાકી ડોલરમાં, ઉધાર બાકી રૂપિયામાં, જમા બાકી રૂપિયામાં. તો આપણને અહીં રકમ ડોલરમાં આપવામાં આવેલી છે, તો આપણે અહીં રૂપિયામાં રૂપાંતરિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે કાચા સરવૈયાની જે વિગત આપવામાં આવેલી છે વન બાય વન જોતા જઈશું અને અહીં રૂપાંતરિત કાચા સરવૈયામાં મૂકતા જઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને મુખ્ય ઓફિસનું ખાતું આપવામાં આવેલું છે, જમા બાકી $32,800. તો આપણે મુખ્ય ઓફિસ જમા બાજુ લખી દઈશું. મુખ્ય ઓફિસ જમા બાકી ડોલરમાં $32,800. અને આપણે મુખ્ય ઓફિસ માટે કોઈ પણ જાતનો વિનિમય દર ધ્યાનમાં લેવાનું થશે નહીં, કારણ કે આપણને મુખ્ય ઓફિસના ચોપડે બાકી આપવામાં આવેલી છે $16,00,000. તો તે ધ્યાનમાં લઈશું, એટલે કે ખરેખર જે આપવામાં આવેલી છે તે ધ્યાનમાં લઈશું. તો અહીં વિનિમય દરની જગ્યાએ આપણે ખરેખર લખી દઈશું, ખરેખર વિનિમય દર. તો ખરેખર બાકી આપણને $16,00,000 આપવામાં આવેલી છે તે ધ્યાનમાં લઈશું. ત્યારબાદ આપણે બીજી વિગત જોઈએ તો ખરીદી અને વેચાણ. તો ખરીદી ઉધાર બાકી હોય એટલે કે આપણે ખરીદી ઉધાર બાજુ લખી દઈશું 9,000 અને વેચાણ જમા બાકી હોય તો વેચાણ આપણે જમા બાજુ 22,000 લખી દઈશું. તો આ રીતે ખરીદી ઉધાર બાજુ $9,000 અને વેચાણ જમા બાજુ $22,000. ત્યારબાદ ખરીદી અને વેચાણ માટે આપણે
सरेराश विनिमय दर ध्यान में लीशू तो सरेराश दर आपने 48 आपवामां आवेलो छे ते ध्यान में लीशू। तो खरीदी अने वेचाण एटले के खरीदी एक प्रकारनो खर्च गणाय अने वेचाण एक प्रकारनी आवक गणाय। तो कोईपण प्रकारनो खर्च होय के आवक होय तो तेने माटे हमेशा आपणे सरेराश विनिमय दर ध्यान में लीशू। એટલા માટે ખરીદી માટે આપણે સરેરાશ વિનિમય દર અહીં 48 લઈશું અને વેચાણ માટે પણ 48 લઈશું। તો ખરીદી 9000 અને વિનિમય દર 48 એટલે કે સરેરાશ વિનિમય દર ખરીદી અને વેચાણ માટે ધ્યાનમાં લઈશું। તો 9000 ડોલર ગુણ્યા 48 વિનિમય દર એટલે આપણને 432000 રકમ પ્રાપ્ત થશે। ત્યારબાદ આપણે વેચાણ તો કે 48 અને જમા બાકી 22000 એટલે કે 48 × 22000 તો આપણને 1,56,000 રકમ પ્રાપ્ત થશે વેચાણ માટેની રૂપિયામાં। ત્યારબાદ આપણે જોઈએ તો કે દેવાદારો અને લેણદારો, તો દેવાદારો આપણે ઉધાર બાજુ લખીશું 1,01,000 અને લેણદારો આપણે જમા બાજુ લખીશું 800। તો દેવાદારો અને લેણદારો તો કે ચાલુ મિલકત અને ચાલુ દેવા ગણાશે, તો ચાલુ મિલકત અને ચાલુ દેવા માટે આપણે આખરનો વિનિમય દર ધ્યાનમાં લઈશું। તો હંમેશા ચાલુ મિલકત કે ચાલુ દેવા કે લાંબા ગાળાના દેવા હોય તો તેની માટે આખરનો વિનિમય દર ધ્યાનમાં લેવાય એટલે કે 49 આપણે ધ્યાનમાં લઈશું આખરનો વિનિમય દર। તો દેવાદાર આપણે ઉધાર બાજુ લખીશું 1000 અને વિનિમય દર આખરનો 49 એટલે કે દેવાદારો આપણને 49000 પ્રાપ્ત થશે। ત્યારબાદ લેણદાર જમા બાજુ 800 અને વિનિમય દર 49 એટલે કે આપણને લાણદાર 39200 પ્રાપ્ત થશે। ત્યારબાદ શરૂનો સ્ટોક, તો શરૂનો સ્ટોક આપણને આપવામાં આવેલો છે 4000। તો શરૂઆતનો સ્ટોક હોય તો શરૂઆતનો વિનિમય દર ધ્યાનમાં લેવાય, આખરનો સ્ટોક હોય તો આખરનો વિનિમય દર ધ્યાનમાં લેવાય। તો શરૂઆતના સ્ટોક માટે આપણે શરૂઆતનો વિનિમય દર 47 ધ્યાનમાં લઈશું। તો શરૂઆતનો સ્ટોક 4000 ઉધાર બાજુ ડોલરમાં અને શરૂઆતનો વિનિમય દર 47 એટલે આપણને 1,88,000 શરૂઆતનો સ્ટોક રૂપિયામાં પ્રાપ્ત થશે ઉધાર બાજુ લખીશું। ત્યારબાદ રોકડ બેંક, તો રોકડ બેંક આપણને આપવામાં આવેલી છે 800। તો રોકડ બેંક એ ચાલુ મિલકત ગણાય છે, તો ચાલુ મિલકત માટે આપણે આખરનો વિનિમય દર ધ્યાનમાં લઈશું 49। તો રોકડ બેંક 800, વિનિમય દર 49 એટલે કે 39200 આપણને પ્રાપ્ત થશે। ત્યારબાદ આપણે જોઈએ તો કોમ્પ્યુટર્સ 18400 અને અન્ય કાયમી મિલકત 18400। તો બંનેની આપણને ખરીદ તારીખ આપવામાં આવેલી છે કે 1/4/2021 રોજ ખરીદેલ। તો કાયમી મિલકત જે તારીખે ખરીદવામાં આવ્યું હોય તે તારીખનો વિનિમય દર ધ્યાનમાં લેવાય। તો 1/4/2021 રોજ ખરીદવામાં આવી એટલે કે શરૂઆતનો વિનિમય દર આપણે ધ્યાનમાં લઈશું 47। આ 31/3/2021 વિનિમય દર એટલે કે શરૂઆતનો વિનિમય દર ગણાશે 1/4/2022 માટેનો। તો કોમ્પ્યુટર્સ આપણે લખી દઈશું 18400 અને શરૂઆતનો વિનિમય દર ધ્યાનમાં લઈશું કારણ કે તેની ખરીદી શરૂઆત 1/4/2021 રોજ ખરીદી કરવામાં આવેલી છે એટલા માટે। તો 47 × 18400 એટલે કે આપણને 8,64,800 કમ્પ્યુટર્સ રૂપિયામાં પ્રાપ્ત થશે। ત્યારબાદ અન્ય કાયમી મિલકતો 18400 અને તેનો પણ શરૂઆતનો વિનિમય દર લાગુ પડશે કારણ કે તેની ખરીદી પણ 1/4 રોજ કરવામાં આવેલી છે એટલે કે આપણને 8,64,800 મળશે। ત્યારબાદ આપણે જોઈએ તો શાખા સંચાલન ખર્ચ આપણને 4000 આપવામાં આવેલા છે। તો કોઈપણ પ્રકારનો ખર્ચ કે આવક હોય તો તેની માટે હંમેશા સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લેવાય એટલે કે 48 આપણે ધ્યાનમાં લઈશું। તો શાખા સંચાલન ખર્ચ 4000 ઉધાર બાજુ આવશે અને વિનિમય દર 48 આવશે સરેરાશ, તો આપણને શાખા સંચાલનના ખર્ચ 1,92,000 મળશે। તો કાચા સરોયાની વિગતો લખ્યા બાદ આપણે બધાનો ટોટલ કરીશું। તો જે આપણે રૂપિયામાં રકમ ગણતરી કરી
તો તેને ઉધાર બાકી અને જમા બાકીનું આપણે ટોટલ કરીશું તો આપણને અહીં ઉધાર બાકી રૂપિયામાં 26,69,800 પ્રાપ્ત થશે અને જમા બાકી 26,95,200 એટલે કે જમા બાકી વધારે છે અને ઉધાર બાકી ઓછી છે તો આપણને અહીં ખૂટતી રકમ એટલે કે વિનિમય તફાવત મળશે 65,400 એટલે કે 26,95,200માંથી ઉધાર બાકીની વિગતો બાદ કરશું 26,69,800 તો આપણને વિનિમય તફાવત 65,400 પ્રાપ્ત થશે તો તેને આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું કારણ કે જો વિનિમય તફાવતની ઉધાર બાકી હોય તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લઈ જવાની અને જમા બાકી હોય વિનિમય તફાવત તો પાકે સર્વેમાં મૂડી દેવા સાઈડ આપણે લઈ જઈશું તો અત્યારે આપણને ઉધાર બાકી મળી છે વિનિમય તફાવતની તો આપણે નફા નુકસાન ખાતું ઉધાર બાજુ લઈ જઈશું અને ત્યારબાદ લાસ્ટમાં આપણે આ રીતે ટોટલ કરી દઈશું 26,95,200 26,95,200 તો એટલી ગણતરી કર્યા બાદ તમારે આ રીતે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ત્રણ ખાતા તૈયાર કરવાના થશે અને જે આપણે રૂપાંતરિત ખાતા સરવૈયામાં જે જે વિગતો મૂકી છે તો તે વન બાય વન આપણે જો વેપાર ખાતામાં આવતી હોય તો વેપાર ખાતામાં નફા નુકસાનમાં આવતી હોય નફા નુકસાનમાં અને પાકા સરવૈયામાં આવતી હોય તો પાકા સરવૈયામાં આપણે વન બાય વન એ વિગત મૂકતા જઈશું તો આ ત્રણેય ખાતા છે તે રૂપાંતરિત કાચા સરવૈયાને આધારિત તૈયાર થશે તો સૌ પ્રથમ આપણે મુખ્ય ઓફિસનું ખાતું એટલે કે હેડ ઓફિસનું ખાતું તો આપણને 16,00,000 જમા બાકી મળી તો મુખ્ય ઓફિસ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ લખીશું તો એચઓ એટલે કે હેડ ઓફિસનું ખાતું 16,00,000 અંદર લખવાના છે ત્યારબાદ ખરીદી તો ખરીદી આપણને 4,32,000 ઉધાર બાકી રૂપિયામાં મળી તે લખવાની તો ખરીદી હંમેશા વેપાર ખાતાની ઉધાર સાઈડ આવશે તો ખરીદી વેપાર ખાતામાં આવશે ઉધાર બાજુ 4,32,000 ત્યારબાદ આપણે જોઈએ તો કે વેચાણ તો વેચાણ આપણને 10,56,000 પ્રાપ્ત થયું રૂપિયામાં તો વેચાણ વેપાર ખાતાની જમા બાજુ લખવામાં આવશે 10,56,000 ત્યારબાદ દેવાદારો તો દેવાદારો એ પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ લખવામાં આવશે તો દેવાદારો આપણને 49,000 પ્રાપ્ત થયા તો તે મિલકત લેણા સાઈડ લખીશું અને લેણદારો આપણને 39,200 પ્રાપ્ત થયા તો તે મૂડી દેવા સાઈડ લખીશું તો દેવાદારો મિલકત લેણા સાઈડ 49,000 અને લેણદારો મૂડી દેવા બાજુ 39,200 ત્યારબાદ આપણે જોઈએ તો કે શરૂઆતનો સ્ટોક તો શરૂઆતનો સ્ટોક એ હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે 1,28,000 તો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ 1,28,000 ત્યારબાદ આપણે જોઈએ તો કે રોકડ બેંક એ ચાલુ મિલકત ગણાય છે તો મિલકત લેણા બાજુ લખીશું 39,200 રોકડ બેંક 39,200 ત્યારબાદ કોમ્પ્યુટર્સ તો કોમ્પ્યુટર્સ એ મિલકત ગણાય છે તો મિલકત લેણા સાઈડ લખીશું 8,64,800 અને અન્ય કમી મિલકત એ પણ મિલકત લેણા સાઈડ લખીશું 8,64,800 તો મિલકત લેણા સાઈડ કોમ્પ્યુટર્સ 8,64,800 અને કમી મિલકતો 8,64,800 ત્યારબાદ આપણે જોઈએ તો કે શાખાના સંચાલન ખર્ચા તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય સંચાલન લગતો કે નાણાકીય ખર્ચ તો તે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જઈશું તો 1,92,000 તો શાખાના સંચાલન ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,92,000 ત્યારબાદ વિનિમય તફાવત તો વિનિમય તફાવત 65,400 તો ઉધાર બાકી છે માટે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું વિનિમય તફાવત 65,400 તો રૂપાંતરિત કાચા સરવૈયાની બધી વિગતો ત્રણેય ખાતામાં લખ્યા બાદ આપણે રકમમાં આપણને આખા સ્ટોક આપવામાં આવેલો છે તો તે આપણે લખીશું
तो वर्षनी आखरे शाखाए स्टॉकनु मूल्यांकन $3,200 करेलू छे। तो आपने आखा स्टॉक डॉलर में आपवामां आव्यो छे अने आखा स्टॉक माटे आपणे आखरनो विनिमय दर 49 ध्यानमां लईशुं। तो आखरनो स्टॉक बे जग्याए लखवामां आवशे, एक तो वेपार खातानी जमा बाजु आखर स्टॉक $3,200 49 विनिमय दर एट्ले कि 1,56,800 आवशे। अने बीजी एंट्री मिलकत लेणा में आपणे आखर स्टॉक लखीशुं 1,56,800। तो कि आखर स्टॉकनी एंट्री बे जग्याए आवशे, एक तो व्यापार खातामां जमा बाजु अने पाकल सर्वेमां मिलकत लेण बाजु बे साइड लखवामां आवशे। तो आटली कोरिया बाद बधी विगतो ध्यानमां लीधा बाद हवे आपणे व्यापार खातानो काचो नफो के काची खोट शोधीशुं। तो वेचाण बाजु वेचाण 10,56,000, ત્યારબાદ 1,56,800 આખર સ્ટોક એટલે કે 12,12,800 આપણને વેપાર ખાતાની જમા બાજુનું ટોટલ મળશે। તો ઉધાર બાજુ ટોટલ કરતાં જમા બાજુનું ટોટલ વધારે છે માટે આપણે બંને સાઈડ 12,12,800 લખી દઈશું અને શરૂઆતનો સ્ટોક જે છે 1,28,000 બાદ કરીશું અને 4,32,000 બાદ કરીશું 12,12,800માંથી। તો આપણને કાચો નફો 5,92,800 મળશે। તો આ કાચો નફો આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું। તો કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 5,92,800 અને નફા નુકસાન ખાતેની ઉધાર બાજુ સંચાલન ખર્ચ 1,92,000 અને વિનિમય તફાવત 65,400। તો માટે જમા બાજુનું ટોટલ વધારે છે તો જમા બાજુનું ટોટલ આપણે બે બંને સાઈડ લખી દઈશું 5,92,800 5,92,800 અને શાખાના સંચાલન ખર્ચ અને વિનિમય તફાવત બાદ કરશું 5,92,800માંથી। તો આપણને ચોખ્ખો નફો 3,35,400 મળશે। જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે આવે તો આપણને અહીં ચોખ્ખી ખોટ પ્રાપ્ત થશે અને જમા બાજુનો સરવાળો વધારે આવે તો ચોખ્ખો નફો, તો ચોખ્ખો નફો 3,35,400 આપણે મુખ્ય ઓફિસનું ખાતું જે આપણે લખ્યું 16,00,000 તેની તેમાં પ્લસ કરીશું ચોખ્ખો નફો 3,35,400। તો 19,35,400 આપણને રકમ પ્રાપ્ત થશે બહાર। ત્યારબાદ લેણદારો આપણે 39,200, તો આનો ટોટલ કરીશું તો આપણને 19,74,600 રકમ મળશે। અને તેવી જ રીતે મિલકત લેણા સાઈડનો આપણે ટોટલ કરીશું તો આપણને મિલકત લેણા સાઈડ પણ 19,74,600 રકમ પ્રાપ્ત થશે। એટલે કે આ દાખલામાં તમને જો લાસ્ટમાં પાકું સરવાયાનો બંને સાઈડનો ટોટલ મળી જાય તો દાખલો સાચો। તો આ રીતે તમારે માત્ર 4 ખાતા તૈયાર કરવામાં થશે દરેક દાખલામાં, રૂપાંતરિત કાચું સરવાયું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવાયું। તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે।